નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્રથી સમાચાર આવી રહ્યા છે આદિત્ય ઠાકરે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં અવાજથી કોરોના ચેક કરવામાં આવશે કોરોનાની ટેસ્ટિંગ કિટ એક મર્યાદિત ટેસ્ટ કરી શકે છે તેવામાં અવાજના સેમ્પલ લઈને પણ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે તેવું કહેવું છે આદિત્ય ઠાકરેનું મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પાંચ લાખથી પણ વધુ કોરોના પોઝિટિવના કેસ છે અને ભારતમાં સૌથી વધુ જો કેસ હોય તો તે મહારાષ્ટ્રમાં છે મહારાષ્ટ્રથી જ આ સમાચાર આવી રહ્યા છે કે કોરોનાની તપાસ હવે વોઇસ મેસેજ વોઇસ લઈને પણ કરવામાં આવશે મહારાષ્ટ્ર જે બીએમસી છે તે આ હવે પ્રયોગ શરૂ કરશે અને તેની માહિતી આદિત્ય ઠાકરેએ આપી છે શું અવાજથી પણ કોરોનાનું ચેકિંગ કરી શકાય છે શું અવાજથી પણ ખબર પડી શકે છે કે કોરોના દર પોઝિટિવ દર્દી છે કે નહીં આ તમામ વસ્તુઓ પર હવે આદિત્ય ઠાકરે જણાવ્યું છે કે દુનિયાભરમાં જ્યારે કોરોના એક મહામારી ફેલાવી છે ત્યારે દુનિયાએ તેની સામે લડવા અને તેના ઉપચાર માટે પણ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ કર્યો છે અને ઘણી ટેકનોલોજીમાં તેઓ સફળ પણ થયા છે એવી જ એક આ ટેકનોલોજી છે જેમાં વોઇસ સેમ્પલ લેવામાં આવે છે છે અને તેમાં કોરોના પોઝિટિવ છે કે નહીં તેની જાણકારી મળે છે ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોનાની દવા અને કોરોનાની વેક્સિન આ બંને શોધવા પર રાત દિવસ સાયન્ટિસ્ટો મહેનત કરી રહ્યા છે રોજે રોજ નવી નવી વસ્તુઓ સામે આવી રહી છે સૌથી પહેલાં કોરોના છે જે ટેસ્ટ કરવામાં આવતું હતું તેમાં વધુ સમય લાગતો હતો ત્યારબાદ એક રેપિડ કીટ આવી હતી અને એવી જ કીટો અનેક વૈજ્ઞાનિકોએ બનાવી છે અને હાલ દેશમાં જો વાત કરીએ તો રોજના પાંચ લાખ ટેસ્ટિંગ થઈ રહ્યા છે દુનિયાની વાત કરીએ તો લાખોની સંખ્યામાં ટેસ્ટિંગ થઈ રહ્યા છે પરંતુ જે રીતે કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે તે ચિંતા જરૂર વધારે છે અને તેવામાં ચિંતા નહીં પણ ચિંતન કરવાની જરૂર છે અને તેવું જ દેશ નહીં પરંતુ દુનિયાના વૈજ્ઞાનિકો હાલ કરી રહ્યા છે મહારાષ્ટ્ર જે સમાચાર આવ્યા છે કે અવાજના સેમ્પલ લઈને પણ હવે ચેક કરવામાં આવશે ને કોણ કોરોના પોઝિટિવ છે અને કોણ નેગેટિવ છે તેની માહિતી મળી જશે હવે આ અવાજથી કેવી રીતે ચેક થશે તેની પાછળનું શું લોજિક છે ને શું સાયન્સ છે તે તો કોઈ જાણકાર જ બતાવી શકે છે પરંતુ હાલ આદિત્ય ઠાકરે જે રીતે આ જાહેરાત કરી છે તો લોકોની રુચિ જરૂર વધી ગઈ છે કે આ સેમ્પલ લેવાની પ્રક્રિયા શું છે અને તેના પરિણામ કેવા અને કેટલા સમયમાં આવે છે